કોઈએ ખૂબ સુંદર કહ્યું છે ને કે દીકરો મા બાપને સ્વર્ગમાં લઈ જાય છે, પરંતુ જે સ્વર્ગને જ ઘરમાં લઈને આવે ને એનું જ નામ દીકરી. નમસ્કાર મિત્રો, હું છું શિવ દેસાણી અને તમે જોઈ રહ્યા છો જસ્ટ વન મિનિટ સ્ટોરી. એક દીકરીને તેના પિતા આઈફોન ભેટમાં આપે છે. બીજે દિવસે સવારે તેના પિતા દીકરીને પૂછે છે કે બેટા, આઈફોન લીધા પછી સૌ પ્રથમ તે શું કર્યું? તેની દીકરી કહે છે કે પપ્પા, સૌ પ્રથમ મેં સ્ક્રેચ કાર્ડ અને કવર ખરીદ્યું. તેના પિતા કહે છે કે બેટા, આ કવર ખરીદવા માટે તને કોઈએ બરજબરી કરી હતી? દીકરી કહે છે કે ના પપ્પા, કોઈએ નહીં. તેના પિતા કહે છે કે તો બેટા, તને એવું નથી લાગતું કે તે આઈફોન કંપનીનું અપમાન કર્યું હોય? દીકરી કહે છે કે ના પપ્પા, ઉલટાનું એમને જ મને કવર ખરીદવાની સલાહ આપી હતી. પિતા કહે છે તો આઈફોન જ ખરાબ લાગતો હોવાથી તે કવર ખરીદ્યું છે. દીકરી કહે છે કે ના પપ્પા, પરંતુ એ આઈફોન ખરાબ ન થાય ને એટલા માટે મેં કવર લગાડ્યું છે. તેના પિતા કહે છે કે બેટા, એ આઈફોનને કવર લગાડવાથી તને એવું નથી લાગતું કે એની સુંદરતા ઘટી ગઈ હોય? દીકરી કહે છે કે જરાય નહીં પપ્પા, ઉલટાનું એ કવર લગાડવાથી આઈફોનની સુંદરતા વધી ગઈ છે. પિતા દીકરી સામે પ્રેમથી જોવે છે અને માથે હાથ ફેરવીને કહે છે કે બેટા, આઈફોન કરતાં સુંદર તારું શરીર છે. તું તો અમારા ઘરની ઇજ્જત છો, અમારું ઘરેણું છો. તું પોતે જો અંગ સુંદર વસ્ત્રથી ઢાંકીશ ને તો અતિ વધારે સુંદર દેખાઈશ, તારું સૌંદર્ય હજુ વધારે નિખરશે. દીકરી પાસે કોઈ જ જવાબ નહોતો, હતા તો તેની આંખમાં માત્ર આંસુ. તો આ કહાની ઉપરથી એ જ શીખ મળે છે કે દીકરીઓએ સુંદર અને ફેશનેબલ કપડાં અવશ્ય પહેરવા જોઈએ, પરંતુ પોતાનું સૌંદર્ય તમારા માતા પિતા અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થઈને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બસ દર વખતની જેમ ફરી પાછું એ જ કહીશ કે ભગવાનની કૃપાથી, તમારા મા બાપના આશીર્વાદથી અને તમારા અંદરના જનૂનથી કરી બતાવો કંઈક એવું કે આ દુનિયા પણ તમને જોઈને એ કરે. યાદ રાખો, દર રવિવારે સવારે 10 વાગે મારી સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલ પર જુઓ એક નવી કહાની.